છે અ તો અને કેવી રીતના લખીશું તો તમે રમકડાનો ર શીખી જ ગયા છો પહેલા ર કરી દેવાનો પછી અહીંયાથી ખટારાની જેમ ઊંચો વળાંક લઈ નાનું બિંદુ વાળી સ્લિપિંગ લાઈન કરી અને બાજુમાં સ્કેટિંગ લાઈન કરી દેવાની આપણે પાછો શીખીશું તો પહેલા રમકડાનો ર કરવાનો પછી ઉપર થોડુંક લઈ જાય અને ખટારાની જેમ નાનું બિંદુ વાળી અને અહીંયા સ્ટેન્ડિંગ લાઈન કરી દેવાની એટલે થઈ ગયો અ હવે એના પછીનો સ્વર છે આ તો આ તો સાવ સહેલો જ છે તમને અ તો શીખી જ ગયા છો તો પહેલાં શું કરી દેવાનું અ લખી લેવાનો અને બાજુમાં સ્ટેન્ડિંગ લાઈન કરી દેવાની એટલે થઈ ગયો આ હવે આપણે એને ટુ લાઈનમાં લખીશું તો પહેલો વ્ય સ્વર કયો હતો અ અનાનસનો અ અનાનસનો અ હવે બીજો સ્વર છે આ આગાડીનો આ આગાડીનો આ આવી રીતના તમારે ટુ લાઈનમાં લખવાનું રહેશે આજના હોમવર્કમાં મિક્સ બુકમાં ટુ લાઈનમાં તમારે અ અને આ ઉટવાના છે અને લખવાના છે આજના હોમવર્કમાં તમારે મિક્સ બુકમાં ટુ લાઈનમાં આવી રીતનો ઉપર મોટો અ લખવાનો છે અને નીચે ફાઇવ લાઈન ડ્રો કરી અને અ લખવાના છે બધી લાઈનમાં અ લખવાના છે આ ઉપરનો મોટો અ છે એને તમારે સરસ લાઈનની ઉપર જ ગૂંટવાનો છે આ બાજુના પેજમાં આ લખવાનો છે એને પણ તમારે સરસ ગૂંટી અને પછી નીચે લખવાનો છે આ રીતે બે પેજમાં હોમવર્ક કરવાનું છે